નવસારીમાં છેલ્લા બે દિવસથી ચર્ચાતો અરબાબા ગામની યુવતીના મોતના મામલામાં આજે યુવતીના મૃતદેહનું સુરત ખાતે ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવતા યુવતીએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. નવસારીમાં અબ્રામા ગામે રહેતી સાહિસ્તા નામની યુવતીના મોતને ઘટનાને લઈને તેના પ્રેમી યુવકે પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે તેની પ્રેમિકાની હત્યા તેના પરિવાર દ્વારા કરવામાં આવી છે. 5 વર્ષ જૂના પ્રેમ પ્રકરણને લઈ યુવકે ન્યાયની માગણી સાથે યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની માગણી કરી હતી, જેના આધારે પ્રાંત અધિકારી પોલીસ સહિતનો કાફલો ગઈકાલે કલથાણાના કબ્રસ્તાનમાંથી મૃતકના મૃતદેહને બહાર કાઢી પેનલ પીએમ માટે સુરત ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આજે સવારે 9 વાગે સુરત સિવિલ ખાતે ફોરેન્સિક વિભાગની ટીમે પેનલ પીએમ કરતા જેમાં હકીકત સામે આવી હતી કે યુવતીના મોત બાબતે ફોરેન્સિક વડા ગણેશ કોવેકરે માહિતી આપી હતી કે યુવતીના શરીર પર ઈજાના નિશાન બન્યા આવ્યા ન હતા, સાથે જ ગળા પર ફાંસો લીધો હોય તે પ્રમાણેના નિશાન મળી આવ્યા હતા, જેને લઈને ડૉક્ટરની ટીમે પ્રાથમિક તારણ રૂપે લટકવાના કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવી પીએમની પ્રક્રિયા પૂર્ણ કરી છે. તો સાથે જ ડૉક્ટરોની ટીમ દ્વારા શરીરમાંથી 3 જગ્યાએથી સેમ્પલ લઈને વધુ તપાસ માટે મોકલ્યા છે. સુરતના ફોરેન્સિક ટીમે આપેલા તારણથી યુવકે યુવતીના પરિવાર ઉપર લગાવેલા ગંભીર આક્ષેપોનો આમાં છેદ ઉડી જતો હોય તેવું પ્રાથમિક તબક્કે દેખાઈ રહ્યું છે. તો પોલીસ દ્વારા યુવતીના માતા પિતા પર આત્મહત્યા મામલે પોલીસને જાણ કર્યા વગર યુવતીની દફનવિધિ કરી દેવા બદલ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ યુવતી દ્વારા મોત પહેલાં લખાયેલી સ્યુસાઇડ નોટમાં યુવકે તેને રાખવામાં સક્ષમ ન હોય જેથી તે હતાશ થઈને આત્મહત્યા કરી હોવાની પણ સામે આવ્યું છે. ત્યારે આ મામલે હવે જિલ્લા પોલીસ આગળ કેવી કાર્યવાહી કરે તે જોવું રહ્યું. અલ્પેશ કશ્યપ, JDSTV, નવસારી.